હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. સ્ટાન્ડર્ડ 9 કેટલા લેક્ચર પછી આપણે 3 બત્યા. 3 લેક્ચરમાં આપણે 29 એક માર્કના સવાલ કરી દીધા. 29 માર્ક તમને એક માર્કના સવાલ આવ્યા છે. એક જ આપણો 2 માર્કનો આવ્યો છે. 3-4માં તો ખાતું હજી ખોલવાનું બાકી છે. હજી તો આપણે શરૂઆત છે. ચલો, 29 છે એક માર્કના. ફટાફટ તમને 2 મિનિટ આપું છું. 2 મિનિટમાં જોઈ લો ફટાફટ. તમને બધા સવાલ પૂછી લઉં છું, એકવાર રિવાઇઝ કરી લઈએ આખું આપણે, પછી આગળ વધીએ. ચાલો ભાઈ બહેનો, થઈ ગયું એક વાર આખું પાકું. ચલો સ્ટાર્ટ, બરો બંધ બધાની સ્ટાર્ટ કરીએ આપણે. પ્રાચીન સમયથી ભારત શેના કારણે વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે? પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. આજે અવાજ કે આવ્યો બાકી એમ દમ લગાવીને. ચલો, ભારતની કઈ ચીજ વસ્તુની યુરોપ દેશમાં ખૂબ જ માંગ રહેતી? ભારતના મરી મસાલા, તેજાના મલમલ, રેશમી કાપડ અને ઘરેણી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ માંગ રહેતી. ઓકે, ક્વેશ્ચન 3. ભારત અને યુરોપ વચ્ચે વેપાર કયા માર્ગે થતો હતો? ભારત અને યુરોપ વચ્ચે વેપાર જમીન માર્ગે અને જળ માર્ગે થતો હતો. ઓકે, ભારત અને યુરોપના વેપારના માર્ગના કેન્દ્ર સ્થાને કયું દેશ હતું? ભારત અને યુરોપના વેપારના માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ હતું. ઇસ્તંબુલને બીજા કયા નામથી ઓળખવામાં આવતું? ઇસ્તંબુલને બીજા કોન્સ્ટેન્ટિનોપલ નામથી ઓળખવામાં આવતું. ઈસવીસન 453માં તુર્ક મુસ્લિમોએ ખાલજીકા જીતી લીધું. કોન્સ્ટેન્ટિનોપલ કોન્સ્ટેન્ટિનોપલ. જો ભાઈ, આ સવાલ તો મેં આવીને પૂછ્યો બરાબર કે 453માં તુર્ક મુસ્લિમ જીતી અને ફેરવી શકું કે ઈસવીસન ખાલજીકામાં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું, એવું પૂછી શકું? એવું પૂછી શકું, ઈસવીસન 453માં ખાલી જગ્યાએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું? હા, તો એવી રીતે મોડે કરજો. હું હવે ફેરવવાનું ચાલુ કરીશ, કાલની એક્ઝામથી ફેરવવાનું ચાલુ કરીશ. કાલની એક્ઝામ એકાદ ફેરવીશ, પછીની એક્ઝામમાં 2-3 ફેરવીશ, એમ કરતાં કરતાં. તો જીતશે કોણ? જેના મુદ્દા પાક્કા હશે એ જીતશે, બીજા બધા આમાં ફસાઈ જશે. જેમ જેમ ગેમમાં કેવું હોય, જેમ જેમ લેવલ આગળ વધીએ એમ શું થાય, લેવલ હાર્ડ થાય ને, આપણે આગળ વધશું એમ લેવલ હાર્ડ થશે. ખબર પડી? અને લેવલ 4 છે. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ ક્યારે જીતી લીધું? તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ ઈસવીસન 453માં જીતી લીધું. યુરોપ વાસીઓ માટે ભારત આવવાનો જળમાર્ગ કેમ બંધ થઈ ગયો? ઈસવીસન 453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. આથી યુરોપિયન વાસીઓ માટે ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો. આપણે આ ડે 1માં હતા, 8 કર્યા હતા આપણે બરાબર. ચલો, થોડા લખતા જઈએ, પૂછતા જઈએ, લખતા જઈએ, પૂછતા જઈએ.
ચલો આવી જાઓ આજનું સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર એક માર્કમાં તીસ તીસ થર્ટી તીસમાં આવી જાઓ. ચલો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ લખવાનું છે ને બકા. ક્વેશ્ચન નંબર થર્ટી એક માર્કની બુકમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કયા કયા વેપારી મથકો સ્થાપ્યા? એક સવાલ પૂછો આવડશે. ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાંની હતી? ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડ, હા એ ધ્યાન રાખજો, ઇંગ્લેન્ડની હતી ભાઈ. એવી રીતે ઘણી બધી હતી, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, પછી આ બ્રિટિશ, આને કહેવાય બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કહેવાતી, જે ઇંગ્લેન્ડની હતી. ઇંગ્લેન્ડને એમના બીજી પાસે આપણે કેમ ઇન્ડિયા અને હિન્દુસ્તાન બી કહેવાય એમ, એ લોકોને બ્રિટન કહેવાય, તો બ્રિટનનું બ્રિટિશ એમ. ચલો ઈસ્ટ ઇન્ડિયા સવાલ બોલું પડતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કયા કયા વેપારી મથકો સ્થાપ્યા? જવાબમાં લખો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સુરત, સુરત અલ્પવિરામ ભરૂચ, સુરત અલ્પવિરામ ભરૂચ, હા લખતા ભરૂચ ને આવી લખાય, ભરૂચ અલ્પવિરામ મછલીપટ્ટમ, મછલીપટ્ટમ આ બધાને દરિયા કિનારા હતા, બંદરો હતા બધા, મછલીપટ્ટમ અલ્પવિરામ સેન્ટ જ્યોર્જ, સેન્ટ જ્યોર્જ, સેન્ટ જ્યોર્જ ખાસ ધ્યાન રાખજો જોડણી. ફરતી બોલું છું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સુરત ભરૂચ મછલીપટ્ટમ સેન્ટ જ્યોર્જ અને અને ફોર્ટ વિલિયમ, અને ફોર્ટ વિલિયમ, અને ફોર્ટ વિલિયમ વગેરે સ્થળોએ, વગેરે સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યા, વગેરે સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યા. ફરી બોલું છું, સવાલ છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ક્યાં ક્યાં વેપારી મથકો સ્થાપ્યા? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સુરત ભરૂચ મછલીપટ્ટમ સેન્ટ જ્યોર્જ અને ફોર્ટ વિલિયમ. પાંચે પાંચમાં કરી દો, પાંચ છે ને, એક બે ત્રણ ચાર પાંચ, પાંચે પાંચમાં અંડરલાઈન કરી દો અને ઘાસિયામાં લખી દો પાંચ રાઉન્ડ કરીને, તો તમને ખબર પડે કે અહીંયા પાંચ વસ્તુ મોટી કરવાની છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સુરત ભરૂચ મછલીપટ્ટમ સેન્ટ જ્યોર્જ ફોર્ટ વિલિયમ આ પાંચ જગ્યાએ શું કર્યું? વેપારી મથકો. ચલો આગળનો ક્વેશ્ચન, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ખાલી જગ્યાને પોતાનું વડમથક બનાવ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ખાલી જગ્યાને પોતાનું વડું મથક બનાવ્યું. વડું મથક કોને કહેવાય? કે જ્યાં બધું મોટે આપણું, જો વડું મથક એટલે પાટનગર, ભારતનું પાટનગર શું છે? દિલ્હી. ગુજરાતનું કયું છે? ગાંધીનગર. એમ એ લોકોએ શું બનાવ્યું? કોને બનાવ્યું? મુંબઈને બનાવ્યું. તો જવાબમાં લખી દો એનો માઈને મુંબઈ, તો કેવી લખાય? મુંબઈ, મુંબઈ. બરાબર, બે ક્વેશ્ચન થઈ ગયા આજના. ચલો ત્રીજો લખો, ભારતમાં, ભારતમાં ફ્રેન્ચ પ્રજા, ફ્રેન્ચ જો આવી લખાય, કાં તો આવી રીતે લખો કાં તો પછી આવી રીતે લખો, ટપકું કરો કાં તો ન લખો, બંને લખે સાચું પડે. ફ્રેન્ચ, ભારતમાં ફ્રેન્ચ પ્રજા, ભારતમાં ફ્રેન્ચ પ્રજા વેપાર કરવા ક્યારે આવી? ભારતમાં ફ્રેન્ચ પ્રજા વેપાર કરવા ક્યારે આવી? જવાબ લખો, ભારતમાં ફ્રેન્ચ પ્રજા, ભારતમાં ફ્રેન્ચ પ્રજા વેપાર કરવા માટે,
ભારતમાં ફ્રેન્ચ પ્રજા વેપાર કરવા માટે ઈસવીસન 1668માં આવી. ઈસવીસન 1668, ફરી બોલું છું, ભારતમાં ફ્રેન્ચ પ્રજા વેપાર કરવા માટે ઈસવીસન 1668માં આવી. નવી સાલ આવી ગઈ ભાઈ, 1668, ઈસવીસન 1668માં આવી. ત્રણ સવાલ થયા. પહેલા વેપારીમાં તો ક્યાં ક્યાં આપણે, કોણે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, બરાબર, તો પછી એ જોઈ લો, પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું વડુમથક કયું બનાવ્યું એ જોઈ લો, અને છેલ્લું આવ્યું વેપાર કરવા ક્યારે આવી. ત્રણેય ક્વેશ્ચન જોઈ લો, પછી આપણે કરીએ આગળ. ચલો ભાઈઓ, ચાલુ કરીએ. આગલા પૂછીશ, આપણે પૂછીશ, બરાબર. યુરોપિયન પ્રજા, નહીં આ તો પેલો, આ તો કયો, બે માર્ગનો આવી ગયો. અચ્છા, કોની મદદથી સાહસવીરોએ નવા જળ માર્ગની શોધના પ્રયત્નો આદર્યા? પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળ માર્ગની શોધના પ્રયત્નો આદર્યા. બાર્થોલોમ્યુ ડાયઝે કયા બુશીની શોધ કરી? બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ ઓફ બુશીની શોધ કરી. કેપ ઓફ ગુડ ઓફ બુશીની શોધ કોણે કરી? બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ ઓફ બુશીની શોધ કરી. ક્રિસ્ટોફર કોલંબસે કોની મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી? ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી. વેરી ગુડ. ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને અમેરિકા તરીકે ઓળખ કોણે આપી? અમેરિકો વેસ્પુચી નામના નકશા આલેખકે ક્રિસ્ટોફર કોલંબસે શોધેલા નવા પ્રદેશને અમેરિકા તરીકે ઓળખ આપી. વેરી ગુડ. આગળ, ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે અને ક્યારે શોધ્યો? ભારત આવવાનો નવો જળમાર્ગ ઈસવીસન 1498માં1453 આવ્યું પેલા તો, અને પછી 1498, બે જ આયા. ઓકે, વાસ્કો દ ગામા ભારતમાં કયા બંદરે આવી પહોંચ્યો? વાસ્કો દ ગામા ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યો. અહીં આપણે બે દિવસના એક માર્કના પૂરા, હવે આજના લઈ લઈએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કયા કયા વેપારી મથકો સ્થાપ્યા? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ભરૂચ, આમ તો ભાઈ અગડ મગડ ના બોલો, ફરી બોલીએ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સુરત, ભરૂચ, મસલીપટ્ટનમ, સેન્ટ જ્યોર્જ, પોર્ટ વિલિયમ વગેરે સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યા. પાંચ છે ભાઈ, સુરત, ભરૂચ, મસલીપટ્ટનમ, સેન્ટ જ્યોર્જ, પોર્ટ વિલિયમ. સુરત,
ભરૂચ મછલીપટ્ટનમ સેન્ટ જ્યોર્જ ફોર્ટ વિલિયમ રહી જશે યાદ એકદમ બરાબર. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ખાલજી ખાતે પોતાનું વડામથક બનાવ્યું મુંબઈ. ભારતમાં ફ્રેન્ચ પ્રજા વેપાર કરવા ક્યારે આવી? ભારતમાં ફ્રેન્ચ પ્રજા વેપાર કરવા ઈસ્વીસન 1668 માં આવી. ત્રીસ આલાઈ 1453 1498 1668 ડાયક જમ્પ આઈ 1600 માં આ એ બી આવ્યું ને. અચ્છા ડે થ્રી માં આવશે. હા એ ડે થ્રી માં આવશે. ડે થ્રી અત્યાર સુધી રિવાઇઝ કર્યું એમાં કહું છું. ત્રણ આઈ ડે થ્રી માં આવશે ને હજી કરીશું આપણે. ઓકે ચલો ભાઈ ક્વેશ્ચન નંબર કયા? 33. ફ્રેન્ચ પ્રજાએ ભારતમાં કયા કયા સ્થળે વેપારી મથકો સ્થાપ્યા? પહેલાં આવ્યું કોનું આવ્યું હતું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આવ્યું. હવે કોનું આવ્યું? ફ્રેન્ચ પ્રજાએ. ધ્યાન રાખજો વેપારી મથકો એકબીજામાં ઘૂસી જાય કે ભાઈ ફ્રેન્ચોનું ઈસ્ટ ઇન્ડિયા ફ્રેન્ચો બધું પછી લોચા પડશે. ચો જવાબ લખો. ફ્રેન્ચ પ્રજાએ ભારતમાં માહે અલ્પવિરામ કરાઈકલ માહે કરાઈકલ પોંડિચેરી એને પુડુચેરી બી કહેવાય. હા ભાઈ પોંડિચેરી ચંદ્રનગર મછલીપટ્ટમ કેટલા આવ્યા? પાંચ નામ આવ્યા. પેલા પાંચ હતા. પેલા ભાઈ માહે કરાઈકલ પોંડિચેરી ચંદ્રનગર મછલી આ એક કોમન આવ્યું નહીં પેલા. હા એમાં કેવું થયું પેલા એને આ તો વેપારી મથક સ્થાપી જીત્યા નથી. હવે વેપારી મથક સ્થાપાય ને. હવે એક એક હવે એક માર્કેટ છે એમાં એમાં તો બધા દુકાન ખોલી શકે ને કઈ થોડી એક જ જણ ખોલી શકે દુકાન. વેપારી મથક તો સ્થાપી શકે. પછી જીત્યું કોણ એ પછી આવશે કે ભાઈ બે કેવા ઝઘડ્યા બે જણા ફ્રેન્ચો અને અંગ્રેજો ઝઘડ્યા બરાબર ના અને અંગ્રેજોએ બધાને હરાઈને ભગાઈ કાઢ્યા અને ખાલી અંગ્રેજો રાજ કર્યો. એટલે વેપારી મથક તો બધા સ્થાપી શકે ભાઈ. પણ ભાઈ લીડર જો 10 દુકાનો એક કોમ્પ્લેક્સ છે 10 દુકાનો હોય બરાબર. પણ લીડર કોણ હોય? એક જ હોય ને. જે મેઇન હોય એનું કહેલું બધું બધા માને એમ. તો એ લીડર બનવામાં બધા ઝઘડા થયા. પછી વેપારી મથક તો બધા આવ્યા. એ પોર્ટુગીઝોએ આવ્યા હશે બધા આવ્યા હશે પણ આમનું અહીંયા આવ્યું છે. ચલો ફરતી જવાબ બોલું છું. ફ્રેન્ચ પ્રજાએ ભારતમાં માહે કરાઈકલ પોંડિચેરી ચંદ્રનગર અને મછલીપટ્ટનમ વગેરે સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યા ચલો ક્યાં પહોંચ્યા આપણે? ફ્રેન્ચો સુધી પહોંચી ગયા. હવે આગળ સવાલ લખીએ પછી આખી સ્ટોરી વાંચીએ આપણે મજા આવશે. લખો 18મી સદીમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા વિશ્વમાં જોઈને લખજો ભાઈ. વિશ્વમાં પોતાની સત્તા સ્થાપવા સતત સક્રિય હતા. સક્રિય હતા એટલે રોજ એના પર બહુ જ કામ કરતા એમ. સક્રિય એટલે જે ભણવામાં સક્રિય બહુ કેમ કે રોજ ભણતો હોય રોજ ટાઈમસર બધું કરતો સક્રિય કહેવાય. પાછું બોલું છું. 18મી સદીમાં ખાલજી ગયા વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા સક્રિય હતા. જવાબમાં લખી જો અંગ્રેજો અને ફ્રેન્ચો. જોડની મિસ્ટેક ના કરતા મહેરબાની કરીને. અંગ્રેજો અને ફ્રેન્ચો
બરાબર આ બે હતા કે જે આખી વિશ્વમાં અત્યારે ફેલાઈ ગયા હતા અને આ બે ઝઘડા કરતા હતા કે કોણ લીડર બનશે એમ. ચલો થઈ ગયા આજના દિવસે આપણે કેટલા કર્યા, 5 ક્વેશ્ચન કર્યા આપણે, બરાબર. એ 5 જોઈ લો, આગળના તો તમે કરેલા જ છે, કરીએ આપણે. આ 5 જોઈ લો પછી પૂછવું, આગળનાય પૂછવું ને અત્યારે પૂછી લો. ચાલો ચાલો કરી દઈએ. પેલા આગળ પૂછી લઉં, ડે 3 ના. વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ કોણે આપી? વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ કાલિકટના રાજા જામોરીને આપી. હા, કોઈ કોઈ કાલિકટ લખવાનું ભૂલી જાય છે. કાલિકટના રાજા નામ શું હતું? કાલિકટના રાજાનું નામ જામોરીન હતું. જામોરીનને બીજા કયા નામથી ઓળખવામાં આવતો? જામોરીનને બીજા સામુદ્રિક નામથી ઓળખવામાં આવતું. જામોરીને વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ આપી આ ઘટનાને શા માટે વિશ્વમાં મહત્વપૂર્ણ ગણાય છે? જામોરીને વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ આપી આ ઘટનાને વિશ્વમાં મહત્વપૂર્ણ ગણાય છે, કારણ કે તેના કારણે યુરોપવાસીઓ માટે ભારત આવવાના દરવાજા ખુલી ગયા. ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી? ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ યુરોપિયન પ્રજા વેપાર કરવા પોર્ટુગીઝ પ્રજા વેપાર કરવા આવી. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ કયા કયા પ્રદેશો પોતાના નિયંત્રણમાં લીધા? 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાકા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લીધા. ઓકે, યાદ છે બધાને. પોર્ટુગીઝોને વેપારમાં મળી સફળતાથી પ્રેરીને ભારતમાં કઈ કઈ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી? પોર્ટુગીઝોને મળેલી વેપાર ફ્રાન્સની પ્રજા કરવા ભારતમાં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કોણે અને શા માટે કરી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા કરી. ઈસ્ટિયન કાળ જગ્યામાં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પૂર્વના દેશ સાથે વેપાર કરવાનો પરવાના આપ્યો? 1600 બરાબર.
ઇંગ્લેન્ડના કયા શાસકે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો? ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપ્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કોની કપ્તાની હેઠળ સુરત આવ્યું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ વિલિયમ હોકિન્સની કપ્તાની હેઠળ સુરત આવ્યું. કયા મુગલ બાદશાહ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાનો પરવાનો આપ્યો? મુગલ બાદશાહ જહાંગીરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાનો પરવાનો આપ્યો. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વેપારી મથક ક્યાં અને ક્યારે સ્થાપ્યું? ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વેપારી મથક ઈસવીસન 1603 માં સુરતમાં સ્થાપ્યું. ઓકે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કયા કયા વેપારી મથકો સ્થાપ્યા? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સુરત, ભરૂચ, મચીપટ્ટમ, સેન્ટ જ્યોર્જ અને ફોર્ટ વિલિયમ વગેરે સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ખાલી જગ્યાને પોતાનું વડું મથક બનાવ્યું. મુંબઈ. ભારતમાં ફ્રેન્ચ પ્રજા વેપાર કરવા ક્યારે આવી? ભારતમાં ફ્રેન્ચ પ્રજા ઈસવીસન 1668 માં વેપાર કરવા આવી. તો કેટલું આવ્યું? 1453, 1498, 1613, 1668. 5 આવી ગઈ આપણે. ફ્રેન્ચ પ્રજાએ ભારતમાં કયા કયા સ્થળે વેપારી મથકો સ્થાપ્યા? ફ્રેન્ચ પ્રજાએ ભારતમાં કરાઈકલ, પોન્ડિચેરી, ચંદ્રનગર, અને મચીપટ્ટમ. બિચારી એકલી પડી. ચલો ભાઈ લખો. જો લોકોએ તો છુપાડી મૂકી દીધી કે વારો જ નહીં આવે એમ. ભારતમાં ચાલેલા સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ કૌંસમાં લખો, પોર્ટુગીઝો શું કહેતા લોકો? ફિરંગીઓ કહેતા. તો કદાચ બંનેમાંથી કોઈ પૂછાયો પોર્ટુગીઝ લખે કે ફિરંગીઓ કરે? જવાબ સમજી લેજો કોણ પૂછ્યો છે. ફિરંગીઓ કૌંસમાં પોર્ટુગીઝો અને ફ્રેન્ચો પાસે કયા કયા પ્રદેશો રહ્યા? ફરી બોલું સવાલ. ભારતમાં ચાલેલા સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ કૌંસમાં પોર્ટુગીઝો અને ફ્રેન્ચો પાસે કયા કયા પ્રદેશો રહ્યા? મેં શું કીધું હતું? ઝઘડવા લાગ્યા, સત્તા સંઘર્ષ થવા લાગ્યો, કોણ લીડર બનશે? એમાં પછી શું થયું? અંગ્રેજ જીતી ગયા અને પછી કોણ હારી ગયા? પોર્ટુગીઝો. જેમ કે આ એક જ જગ્યા હોય તો 3 જણ હતા, પોર્ટુગીઝો હતા, અંગ્રેજો હતા, ફ્રેન્ચો હતા. ઝઘડ્યા અંદર, જીત્યા કોણ? અંગ્રેજો. અને કોણ? હવે આ પોર્ટુગીઝો અને ફ્રેન્ચ જોડે શું શું રહી ગયું એ છે સવાલ. આ કેમ જોડે શું બચ્યું? હવે બચ્યું એમની જોડે રહ્યું. તો લખો, ભારતમાં ચાલેલા સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ કૌંસમાં શું લખશો? પોર્ટુગીઝો પાસે દીવ, અલ્પવિરામ દમણ, દીવ અલ્પવિરામ દમણ તથા ગોવા રહ્યા. ગોવા 3 જગ્યા રહી એમની ખાલી.
દીવ, દમણ તથા ગોવા રહ્યા અને ફ્રેન્ચો પાસે એમાં એમાં જ અને ફ્રેન્ચો પાસે માહે માહે અલ્પવિરામ કરાઈકલ માહે કરાઈકલ પોન્ડિચેરી માહે કરાઈકલ પોન્ડિચેરી અને ચંદ્રનગર જેવા અને ચંદ્રનગર જેવા પ્રદેશો રહ્યા કબડ્ડી આ પાંચ હતા એમના ચાર રહી ગયા અહીંયા મછલીપટ્ટનમ અંગ્રેજી બી હતા આ બી હતા કોણ જીત્યું એવું ચાર આનું યોજ રહી ગયા ભાઈ ફરી જવાબ બોલું છું ભારતમાં ચાલેલા સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ કૌંસમાં પોર્ટુગીઝો પાસે દીવ દમણ તથા ગોવા રહ્યા અને ફ્રેન્ચો પાસે માહે કરાઈકલ પોન્ડિચેરી અને ચંદ્રનગર જેવા વગેરે પ્રદેશો રહ્યા વગેરે પ્રદેશો ચલો બે માર્કના ક્વેશ્ચન 1 2 બંને કરી લો પૂછી લઉં તમને 1 2 બંને કરી લો ચલો ભાઈઓ ફરી કાઢીએ ચલો સવાલ છે યુરોપવાસીઓ માટે ભારત આવવાનો નહીં આ નહીં યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી વિધાન સમજાવો ભારતના મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ અને ઘડી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ માંગ રહેતી ભારત અને યુરોપ વચ્ચે વેપાર જમીન માર્ગે અને જળ માર્ગે થતો હતો ભારત અને યુરોપના વેપારના માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તાંબુલ હતું ઇસ્તાંબુલ 1453માં તુર્ક મુસ્લિમોએ ઇસ્તાંબુલ જીતી લીધું
આથી યુરોપિયન વાસીઓ માટે ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો. આથી યુરોપિયન વાસીઓ માટે નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. ઓકે, બીજો ક્વેશ્ચન, માત્ર બે ક્વેશ્ચન છે આમાં તો. ભારતમાં આવેલા સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ અને ફ્રેન્ચો પાસે કયા કયા પ્રદેશો રહ્યા? ભારતમાં આવેલા સત્તા સંઘર્ષ, ભારતમાં ચાલેલા ચાલેલા ભારતમાં ચાલેલા સત્તા સંઘર્ષ અંતે ફિરંગીઓ વંશમાં પોર્ટુગીઝો, દીવ, દમણ અને ગોવા તથા ગોવા રહ્યા અને ફ્રેન્ચો પાસે થોડું નવું આવ્યું છે, પ્લાસીના યુદ્ધ વિશે આવ્યું છે. પ્લાસીનું યુદ્ધ છે, એના સવાલો બનાવીએ અને પછી આપણે એની ટૂંકનો લખશું મોટી. ચલો ચાલુ કરીએ. બંગાળના નવાબનું નામ શું હતું? બંગાળના નવાબનું નામ શું હતું? લખો જવાબ એ રમાઈને. બંગાળના નવાબનું નામ, બંગાળના નવાબનું નામ સિરાજ, ડેશ કરીને ઉદ, સિરાજ ઉદ દૌલા, સિરાજ ઉદ દૌલા હતું. બંગાળના નવાબનું નામ સિરાજ ઉદ દૌલા હતું. બંગાળના નવાબનું નામ સિરાજ ઉદ દૌલા હતું. સાતમામાં આવી ગયું, આઠમામાં આવી ગયું. અચ્છા, લખ્યું ભાઈ બંગાળના નવાબનું નામ સિરાજ ઉદ દૌલા. અનલાઈન કરો, નીચે અનલાઈન અનલાઈન કરી કાઢો, બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ. ચલો પછી બીજો ક્વેશ્ચન લખીએ. કોની આગેવાની હેઠળ, કોની આગેવાની હેઠળ કંપનીનું સૈન્ય, કંપની એટલે કઈ કંપની? ઈસ્ટ ઇન્ડિયા કંપની. કંપનીનું સૈન્ય, કંપનીનું સૈન્ય બંગાળ આવ્યું. કોની આગેવાની હેઠળ કંપનીનું સૈન્ય બંગાળ આવ્યું? અરે સવાલ તમને ખબર નહીં પડે એટલું બધું, કારણ કે સ્ટોરી જોઈશું ને આપણે મોટા ક્વેશ્ચનમાં, ત્યારે બધું ખબર પડશે. અરે ખાલી જવાબ લખી દો. રોબર્ટ ક્લાઈવ, રોબર્ટ ક્લાઈવ જોડી હજો, રોબર્ટ ક્લાઈવની, રોબર્ટ ક્લાઈવની આગેવાની હેઠળ, રોબર્ટ ક્લાઈવની આગેવાની હેઠળ કંપનીનું સૈન્ય, રોબર્ટ ક્લાઈવની આગેવાની હેઠળ કંપનીનું સૈન્ય બંગાળ આવ્યું. પછી લોકો આગળનો ક્વેશ્ચન. નવાબ, નવાબ સિરાજ ઉદ દૌલાનો, નવાબ સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ કોણ હતો? નવાબ સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ કોણ હતો? તો લખો
નવાબ સિરાજુદ્દૌલાનો સેનાપતિ નવાબ સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ મીર જાફર હતો મીર નવાબ સિરાજુદ્દૌલાનો સેનાપતિ મીર જાફર હતો લખો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને કોને બંગાળનો નવાબ બનાવ્યો જવાબ લખો બંગાળનો નવાબ બનાવ્યો નવાબ એટલે રાજા બંગાળનો નવાબ રાજા બધું ખબર છે મીર જાફરને કેમ હટાવ્યા મીર કાસિમને કેમ લાયા અંગ્રેજો શું ચાલ રમી બધું આવશે હમણાં આગળ બધું સમજાવું છું ખાલી લખો તો ખરા અત્યારે લખો આ આઠમામાં આવ્યું છે પાછું હા લખો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો આગળનો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર કયા થર્ટી નાઇન પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું એમાં ક્વેશ્ચન છે ક્વેશ્ચન માર્ક કંઈ આગળ લખજો તેનું શું પરિણામ આવ્યું પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું ક્વેશ્ચન માર્ક તેનું શું પરિણામ આવ્યું લખો જવાબ પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તાવનમાં બંગાળના નવાબ ફરી બોલું છું પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું નો એરો આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ નો ક્વેશ્ચન બધું સમજ પડશે ચિંતા ના કરતા કે સમજ નહીં પડતી સર ખબર નહીં પડતી પડશે ધીમે ધીમે પડશે લખો
કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નખાયો? કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નખાયો? જવાબ લખો, ઈસવીસન સત્તરસો સત્તાવનના પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નખાયો? પાયો નંખાયો. કેટલા ક્વેશ્ચન થઈ ગયા? એક માર્કના ચાલીસ પૂરા કર્યા આપણે. બે માર્કના બે પૂરા કર્યા આપણે. હવે આવી જાઓ ચાર માર્કની બુકમાં. આજે મુહૂર્ત કરીએ ચાર માર્કની બુકનું, અને પ્લાસીના યુદ્ધ વિશે આખું જોઈ લઈએ આપણે. શું શું થયું, અંગ્રેજ લોકોએ કેવી ચાલ રમી ગયા, એક યુદ્ધે આ બધું આખું પલટી કાઢી, બાજી પલટી કાઢી આખી. જોઈએ, મજા આવશે, આખું વાર્તા જોઈએ આખી. ચલો ભાઈ, આવી ગયા? લખી દો ચેપ્ટરનું નામ લખી દો. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ચેપ્ટર નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. ચલો સવાલ લખો, ક્વેશ્ચન વન. પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. અથવા બીજી લાઈનમાં વચ્ચોવચ લખજો, અથવા કોઈ આવો ક્વેશ્ચન બી પૂછાઈ શકે, અથવા પછી નવી લાઈનમાં એરો મારજો. પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું? શા માટે? આ યુદ્ધનું શું પરિણામ આવ્યું? આ યુદ્ધનું શું પરિણામ આવ્યું? જો આવો જ ક્વેશ્ચન બી એક માર્કમાં લખાયો, મેં જે છેલ્લો ક્વેશ્ચન લખાયો ને એક માર્કમાં, જો આવો જ છે, બેઠો આવો છે, અથવા પછીનો દેખાય છે, આવો જ છે ને, તો તમારે માર્ક જોવાના. જો એક માર્કમાં પૂછાય તો ક્યાંક લખાવી દે લખી દેવાનું, પછી ચાર માર્કમાં પૂછાય તો ભરી ભરી લખવાનું, ખબર પડી, માર્ક પ્રમાણે લખજો. ચલો મુદ્દા નંબર એક સ્ટાર્ટ કરીએ. મોટો સવાલ, ચાર માર્કનો પહેલો મુદ્દા નંબર એક. બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. રહ્યું એક સમયની વાત છે, જ્યાં બંગાળ હતું, બંગાળમાં કોનું શાસન હતું? ઉદ્દૌલા. સમજી ગયા? એટલા અમારે સવાલ બની શકે કે બંગાળમાં ખાલી જગ્યાનું શાસન હતું સિરાજઉદ્દૌલા. ખાલી જગ્યામાં સિરાજઉદ્દૌલાનું શાસન હતું બંગાળ, બરાબર. એટલે મુદ્દો પાકો. મુદ્દા નંબર બે, સિરાજઉદ્દૌલાના
ઉતાવળિયા સ્વભાવને કારણે ઉતાવળિયા એટલે નહીં ઉતાવળિયો હોય કોઈ વિચાર્યા કર્યા કંઈ કરી જ કાઢે એમ આર્યું સિરાજુદ્દૌલાના ઉતાવળિયા સ્વભાવને કારણે તેના કેટલાક વિરોધીઓ હતા બરાબર પહેલાથી ભારતમાં એના વિરોધીઓ હતા જ પહેલાથી કેમ કે બહુ ઉતાવળ્યો હતો કોઈના બી યુદ્ધ કરી લે કઈ બી દુશ્મની કરી કાઢે કઈ બી બોલી કાઢે એવો હતો વિરોધીઓ હતા જ પહેલા આનો ફાયદો કોણ ઉઠાવ્યો અંગ્રેજોએ ફાયદો ઉઠાવ્યો કે આના વિરોધીઓ છે અને બંગાળ શું હતું કલકત્તામાં બંગાળ આવેલું છે બરાબર એ કેવું છે દરિયા કિનારે છે એકદમ ત્યાં બંગાળની ખાડી બહુ મસ્ત છે તો બધાનો ફાયદો બહુ થાય ત્યાં આખું સમુદ્ર છે તો એનો ફાયદો અંગ્રેજો ઉઠાવ્યો કેવી રીતે ઉઠાવ્યો જોઈએ ચલો હવે મુદ્દા નંબર 3 આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કલકત્તામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી એમાં પરંતુ નવાબ સિરાજ ઉદ દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી શું હતો પેલો મુદ્દો બંગાળ નવાબ કોણ હતો સિરાજુદ્દૌલા તેના ઉતાળે સ્વભાવના કારણે શું થયું એના વિરોધીઓ ઘણા હતા બરાબર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું ભાઈ એની પરવાનગી લીધા વગર શું કરી વેપારી મતલબ સ્થાપે એમ પરવાનગી લેવાની જરૂર નથી પણ પરવાનગી વેપારી મતલબ કેવું હોય જગ્યા હોય ખુલ્લી ને આજુબાજુ સામાન મૂકવા દે બસ આગળ છાપરું ઉપર છાપરું હોય પણ એને શું કર્યું આખી દિવાલ કરી દીધી ચારે બાજુ એટલે આખી જગ્યા પોતાના અંદરમાં લઈ ગાડી પરવાનગી લીધા વિના તો શું કર્યું સિરાજુદ્દૌલાએ આખો કિલ્લો તોડી પાડ્યો બરાબર તો હવે શું થશે પેલા પણ ગુસ્સો આવશે ને તો શું કરીએ જુઓ હવે ગુસ્સા આવે તો બે વસ્તુ કરવાની ગુસ્સા આવે તો કાં તો સામે પાછો કરવાનો મારવાનો કાં તો પછી દિમાગ દોડાવવાનું સ્માર્ટ યુઝ કરવાનું અંગ્રેજોએ શું કર્યું જોઈએ કાં તો દિમાગથી કાં તો બળ કાં તો કળ દિમાગ કાં તો બળ તેણે શું કર્યું દિમાગ વાપર્યું કે કેવી રીતે કર્યું જો હવે આ સમાચાર નવ મુદ્દો નંબર 4 આ સમાચાર મદ્રાસ પહોંચતા કલકત્તાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ કંપનીનું એક નાનકડું સૈન્ય
કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. સૈન્ય, સૈન્ય એટલે સેના, સૈન્ય. કંપનીનું એક નાનકડું સૈન્ય શું આવ્યું? બંગાળ આવ્યું. બંગાળ આવ્યું બરાબર. શું થયું? સમાચાર મળ્યા તો શું કર્યું એ લોકોએ? રોબર્ટ ક્લાઇવ હતો એક, અંગ્રેજો હતો, એ ક્યાં આવ્યા? આખું સૈન્ય લઈને ક્યાં આવ્યો? બંગાળ આવ્યો. આગળ લખીએ. હવે આઈને શું કર્યું હોય તો બે રસ્તા હતા. કાં તો એ લોકો યુદ્ધ કરતા સામે, યુદ્ધમાં જીતી ના શકે, કેમ કે અંગ્રેજો સૈન્ય, અંગ્રેજો દૂરથી આવ્યા હતા, સૈન્ય તો ઓછું જ હોય ને. તો શું કર્યું એ લોકોએ? દિમાગ ચલાવ્યું. શું કરાવ્યું જોઈએ. હવે જો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં, શક્તિશાળી હતું, કેમ કે એ લોકો ટોપો હતી, એ લોકો જોડે બંદૂકો હતી, હતું કરું એ લોકો જોડે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યની સામે, નવાબના સૈન્યને પરાજય આપવાનું, સરળ ન લાગતા, રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. આશરામાં શરણાઈ શું આવે? દગાખોરીનો આશરો લીધો બરાબર. શું કર્યું? ખબર પડી ગઈ કે સૈન્યને આપણે હરાવી નહીં શકીએ. હતું ખરા શક્તિશાળી, ટોપો બંદૂક હતી, પણ સેના ઓછી હતી, એમનું વધારે હતું. અમને જે ટોપો હતી, એમની જો તલવારો હતી, એવું એ લોકોએ કીધું હરાવવું તો બહુ મુશ્કેલ થશે, કે દગાખોરી કરી. શું દગાખોરી કરી જોઈએ આપણે? નવાબને પરાજય આપવા, નવ મુદ્દો, નવાબને પરાજય આપવા ષડયંત્ર એટલે કંઈ કરે ને, ખરાબ કામનું એમ વિચાર કરે ને, ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું. નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું. શું ષડયંત્ર જોઈએ આપણે? નવ મુદ્દો. આ ષડયંત્રમાં સેનાપતિ કોણ હતો? સવાલ આવી ગયો આપણે, કોણ હતો? મીર જાફર અને શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા. શું કર્યું? શું ચાલાકી કરી? સેનાપતિને જ લઈ કાઢ્યો પોતાના અંડરમાં. સેવા એક સેનાપતિ સૌથી પૈસાદાર હતો ને શેઠ, એ લોકોને બેને અંડરમાં લઈ કાઢ્યા અંગ્રેજોએ. કઈ પૈસા આપવાનું કંઈ કીધું હશે, કંઈક કીધું હશે, એટલે એ લોકો કેવા આવી ગયા અંગ્રેજોની ત્યાં આવી ગયા. રાજાને ખબર નહીં. પછી શું થયું આગળ જુઓ. નવ મુદ્દો લખો. કંપનીએ નવાબ કનડગત કંપનીએ નવાબ
કનડગત, કનડગત, કનડગત નો મતલબ કે નવાબ કઈ સપોર્ટ નથી કરતો, સાથ નથી આપતો, નવાબ બહુ ખરાબ છે એવું પ્રજાને મગજમાં ઘુસાડી દીધું એવું કે નવાબ બહુ જ ખરાબ છે, આ તમને આગળ નહીં વધવા દે એવું બધું, એને કનડગત કહેવાય. કંપનીએ નવાબ કનડગત કરે છે, નવાબ કનડગત કરે છે. એવા બહાના નીચે, એવા બહાના નીચે પ્લાસી નામના ગામ, પ્લાસી નામના, પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં, પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. કેવું કર્યું એ લોકોએ? પહેલાં તો મીર જાફર અને શેઠને લઈ કાઢ્યો અંદરમાં. એ લોકોએ શું કર્યું? એ લોકો તો ઓળખતા હોય ને મીર જાફરને બધા સેનાપતિ, આખા ગામમાં શું કરી દીધું કે નવાબ બહુ ખરાબ છે ને આમ બધું બોલી દીધું. એટલે શું થાય ભાઈ, બધા લોકોએ એને એવું કીધું કે ભાઈ નવાબ તો બહુ ખરાબ છે એટલે આના સામે યુદ્ધ કરીને જીતવું પડશે આપણે, એમ કરીને શું જાહેર કરી દીધું? પ્લાસી નામનું ગામ હતું ને એની બાજુ મેદાન, ત્યાં શું કીધું કે યુદ્ધ જાહેર કરી દીધું. બરાબર, હવે યુદ્ધમાં શું થયું જો નવો મુદ્દો. પૂર્વ યોજના અનુસાર, પૂર્વ યોજના અનુસાર પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો અને નિષ્ફળ રહ્યો અને સિરાજુદ્દૌલા હારી ગયો, અને સિરાજુદ્દૌલા હારી ગયો. એવું થયું ને, મીર જાફરને પહેલાં એક પટાઈ કાઢ્યો તો એને હારવાનું હતું, ખબર હતી કે આજે કંઈ હારી ગયો. અને સિરાજુદ્દૌલા શું થયું? સિરાજુદ્દૌલા હારી ગયો. સો નવ મુદ્દો, રોબર્ટ ક્લાઇવના કાવતરાથી, નવ મુદ્દો, રોબર્ટ ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું. અડધા દિવસમાં યુદ્ધ પૂરું થઈ ગયું. પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું. નો મુદ્દો, આ યુદ્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણા એટલે 24 પેઢી જીવી શકે એટલું મળ્યું અમને. 24 પરગણાની જાગીર મળી, એટલી સંપત્તિ મળી એ લોકોની યુદ્ધમાં. 24 પરગણાની જાગીર મળી, જાગીર એટલે સંપત્તિ, એટલું સોનું બધું, કેટલું બધું હોય, અનાજ વનાજ બધું એમ. નો મુદ્દો, મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. એ જ બનાવે ને ભાઈ, જેને દગો કર્યો એને બનાવવામાં આવે ને. છેલ્લો મુદ્દો, આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં
કંપની સત્તાનો પાયો નંખાયો, અંગ્રેજોનો પાયો નંખાઈ ગયો અહીંથી. ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો. ખબર પડી, આવી હતી વાર્તા આખી. આખી વાંચી લેજો તમે લોકો, બધું આવડી જશે આપણે. આગલા સવાલ બધા ખબર પડી જશે એક એક માર્કના. ચલો હવે તમને લખાઈ દઉં ફટાફટ. પોઈન્ટ એમાં તો ખબર જ છે ને બધાને. પૂછાયું શું આપણે? આ તો પૂછાવાનું જ છે. ચાર માર્કનો એક, બે માર્કનો બે, એટલે આઠ. એટલે કેટલું રહ્યું? 15 × 2 = 70. 70 માર્કનું આ પૂછાશે. એક માર્કના 70 પૂછાશે, બીજું બધું આ પૂછાઈ જશે. ઓકે ચલો લેક્ચર ફિનિશ કરીએ. કાલની એક્ઝામ છે 25 માર્કની, ખાસ આપજો એકદમ જોરદાર. 70 × 2 = 4 આટલું પૂછાવાનું છે. ચલો અને હોમવર્ક કરો છો બધા? હોમવર્ક એકદમ પરફેક્ટ કરજો. વાર્તા વાંચજો, વાર્તા પરથી તમને બધા સવાલ આવડી જશે. પણ થોડું થોડું વધ્યું છે એટલે ધ્યાનથી કરજો. હવે થોડું મહેનત વધારે કરવી પડશે. ચલો તો અહીંયા વિદાય લઉં છું. લેક્ચર ફિનિશ કરીએ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.